વિસ્તારમાં હત્યા બાદ આત્મહત્યાનો મામલો મની સોલંકીએ બેંકના હપ્તા ભરવાની ચિંતામાં પગલું ભર્યાની આશંકા છે. મહિને 1.40 લાખ રૂપિયા જ વિરુદ્ધ બેંકમાં ભરતો હતો મનીષ. પોલીસ SIT બનાવી નજીકના લોકોનું નિવેદન લઈ રહી છે. મહત્વનું છે કે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા મનીષ સોલંકીએ પરિવારના 6 લોકોને ઝેર આપ્યા પછી પોતે પણ આત્મહત્યા કરી હતી. વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા ચેતન પટેલ ફોન લાઈન પર. જી ચેતન, અડાજણ વિસ્તારમાં હત્યા બાદ આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે, શું વિગતો? જી બિલકુલ, સુરતના અડાજણ વિસ્તારમાં જે રીતે સોલંકી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો ત્યારબાદ પોલીસ કમિશનર દ્વારા આ સમગ્ર મામલો છે તે મામલામાં સીટની રચના કરવામાં આવી છે, જેમાં DCP SCP કક્ષાના તમામે તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ જોડાયા છે. હાલમાં જે પરિવારજનો તેમજ જે કારીગરો છે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ જે મનીષ સોલંકી છે, જે મુખ્ય પરિવારનો મોભી હતો, તેમનો બેંક એકાઉન્ટ પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં એક મહત્વની માહિતી મળી છે. કારણ કે મનીષ સોલંકીનો માસિક 1.40 લાખનો હપ્તો હતો. અલગ અલગ જે બેંક છે તે બેંકમાંથી તેને લોન લીધી હતી અને લોનના હપ્તા પેટે દર મહિને તેને ક્યાંક ક્યાંક અગવડતા પડી રહી હતી, જેને કારણે આ પગલું ભર્યું હોવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હાલમાં જે સીટ છે તે સીટ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને આ રિપોર્ટ આખરે પોલીસ કમિશનરને સુપરત કરવામાં આવશે. જી બિલકુલ, તો પોલીસ SIT બનાવી નજીકના લોકોનું નિવેદન લઈ રહી છે. સુરતી કોર્ટમાં દિવાળીની રજા રહેશે. 11મી થી 19મી નવેમ્બર સુધી દિવાળી વેકેશનની જાહેરાત, 9 દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી. અર્જન્ટ કેસ, રિમાન્ડ, જામીન અરજી સહિતના કામ ચાલુ રહેશે. વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન પટેલ સુરતથી ફોન લાઈન પર. જી ચેતન, સુરતની કોર્ટમાં દિવાળીની રજા જાહેર કરી દેવામાં આવી. 11 થી 19મી નવેમ્બર સુધી વેકેશન રહેશે. જી બિલકુલ, હાલમાં દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને કોર્ટ પ્રશાસન દ્વારા પણ પોતાનું જે દિવાળી વેકેશન છે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. 11મી થી 19મી નવેમ્બર સુધી દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. 9 દિવસ સુધી જે વકીલો છે તેમને રજા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ જોવા જઈએ તો જે અર્જન્ટ કેસ હશે, રિમાન્ડના કેસ હશે અને જામીન અરજી સહિતના જે કામો છે તે ચાલુ રાખવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. બિલકુલ, તો કોર્ટમાં 11 થી 19 તારીખ સુધી સુરત કોર્ટે વેકેશન જાહેર કર્યું છે. સુરત મનપાએ 5 વર્ષ